હાર્દિક પટેલનો ભાજપને લલકાર, જે કરવું હોય તે કરી લેજો। ગુજરાતમાં 2022માં કોંગ્રેસ 125 બેઠકો કબજે કરશે, લખી રાખજો। ગુજરાતમાં સામી ચૂંટણીઓ દરમિયાન રાજકારણમાં મોટા બદલાવ આવ્યા છે। ભાજપમાં જે રીતે મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલવું પડ્યું તેના ઘરા પ્રત્યાઘાતો ઉઠ્યા છે અને ભાજપના સિનિયર નેતાઓમાં નારાજગી છે। ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ પણ ગેલમાં આવી ગયો છે અને કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું મોટું નિવેદન આવ્યું છે। હાર્દિક પટેલે કહ્યું છે કે ભાજપે સામી ચૂંટણીઓમાં જે રીતે સરકાર બદલી એનાથી સાબિત થાય છે કે ભાજપ હવે જાય છે અને 2022 ડિસેમ્બરમાં કોંગ્રેસની નવી સરકાર આવે છે, જે ગુજરાતના લોકોની હશે। એમાં યુવાઓ, ખેડૂતો, શિક્ષણ અને સ્વાસ્થ્ય આવનારા દિવસો ગુજરાતના લોકોના હશે। ગુજરાતના લોકોએ જાતે ચૂંટેલી સરકાર હશે, ભાજપને હરાવવાની ક્ષમતા કોંગ્રેસ પાસે છે। આ વખતે ચોક્કસ 125 સીટ સાથે અમે કોંગ્રેસની સરકાર બનાવીશું અને સરકાર બન્યા બાદ ગુજરાતના લોકો કહેશે કે 25 વર્ષના વનવાદ બાદ હવે કોંગ્રેસ આવે છે તે નક્કી માનજો, કેમ કે કોંગ્રેસ 6.50 કરોડ ગુજરાતીઓના હિત, સન્માન અને અધિકારોની જ વાત હશે। કોંગ્રેસ તમામ મોરચે લડી લેવા તૈયાર છે અને 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તેવું ભારપૂર્વક જણાવ્યું છે। મિત્રો, આ હાર્દિક પટેલનો ઓવર કોન્ફિડન્સ બોલે છે કે ખરેખર આ જે જૂની કોંગ્રેસની સરકાર છે એ નવી ભાજપની સરકારને હરાવવા સક્ષમ છે, એ તો સમય જ બતાવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।